કાલે બહુ મસ્ત પ્રશ્ન ઉઠાવીશ. ત્રીજા ઉદ્દેશ અને અંતે કે આવા ભગવાન હોવા છતાં એ અનાર્યને ભગવાન પર લાગણી કેમ નથી જન્મતી? કેવા રૂપાળા છે, કેવા સુગંધી છે, કેવી હાઈટ, કેવી બોડી, કેવા અદભુત, અને છતાં એ અનાર્યને લાગણી કેમ નથી થતી? આપણને એક સંદેશ મળે છે, દોસ્તી કોની સાથે રખાય? બહુ મજાનો જવાબ આપ્યો છે. ચૂર્ણિકાર લખે છે, હંમેશા સરખે સરખાની મૈત્રી હોય છે. ભગવાન આર્ય પુરુષોમાં ઉત્તમ છે અને આ બધા કેવા છે? અનાર્ય છે. અનાર્યને કોની સાથે ગમે? અનાર્ય સાથે જ ગમે, આર્ય પુરુષ સાથે ક્યારેય ગમે નહીં. માટે મેં ભગવાન ઉપર ક્યારેય લાગણી જન્મી છે. નંબર ટુ, એવો વૃક્ષ આહાર ખાતા હોય, એમના બરછટ શરીર હોય, એટલે એમના સ્વભાવ પણ એવા બરછટ થઈ ગયા હોય, માટે પ્રભુ પ્રત્યે ક્યારેય સંવેદના જાગે છે. એક ભગવાનને પક્ષાલ કરતા હો ને, એ વખતે વાળાકૂચી ઘસો ને, તો કઈ રીતે ઘસાય? અનાર્ય રીતે ના ઘસાય. આ તો આપણે તો ભગવાન તો મોક્ષમાં ચાલ્યા ગયા, પણ હજી આપણે ઉપસર્ગ આપવાનું છોડતા નથી. વાળાકૂચી લઈને હજી ભગવાનને ઉપસર્ગ આપે જ નાખે. નંબર ચાર, સમય થયો છે, કહી દઉં પૂરું, બે મિનિટ લઉં વધારે? સિગ્નલ તો મળવા લાગ્યા છે. અમદાવાદ બી હવે મુંબઈ જેવું થતું જાય છે. મુંબઈની અંદર એકદમ ટાઈમ ટુ ટાઈમ, ટાઈમના પંક્ચ્યુઅલ, એટલે અમે કદાચ 8:30 પતવાનું હોય ને, એમ લાગે કે 5 મિનિટનું પ્રવચન બાકી છે એટલે ચલાવી, કઈ વાંધો નહીં આવે. પણ એ 5 મિનિટ શરૂ થાય ને, એટલે આમ જમણો ઘોડો ઊંચો નીચો થવા માંડે. રાજુભાઈ જેવા બેઠા હોય ને, અમન થાય, એટલે આપણે સમજી જવાનું સિગ્નલ આવી ગયું છે. પછી થાય કે નહીં નહીં પૂરું કરવા દો, પછી કાલે થોડું આપણો નંબર લાગવાનો છે, એટલે વળી 5 મિનિટ જાય, એટલે ડાબો ઘોડો ઊંચો થાય, અને પછી એ ના છોડીએ ને તો આ બે ટાટિયા ઊંચા કરીને રવા. તમે તમારે કરો, અમે અમારે હાલ્યા. નંબર ચાર, પ્રભુએ આયલ કીતે ચિકિત્સા ચિકિત્સા. જ્યારે જ્યારે પ્રભુને કોઈ ઉપસર્ગ આવે તો પ્રભુએ ક્યારે એની મરામત નથી કરી, ચિકિત્સા નહીં. નો ડોક્ટર, નો સર્જન, નો વૈદ્ય. સામાન્યથી ભગવાનને કોઈ રોગ ના આવે, આવે ના રોગ, ના પ્રસવેદ, ના મલ, કોઈ તું જ તનો ને નડે. ભગવાનને રોગ ના આવે, અંદર ના રોગ ના આવે, પણ બહારથી આક્રમણ થાય, જેમ માઉસના લોચા ખેંચાઈ ગયા એવા ઉપસર્ગ આવે, એ વખતે ભગવાન જાય ડોક્ટર પાસે, ભાઈ આ લોચો ખેંચાઈ ગયો છે, જરાક સરખું કરી આપો ને. ક્યારેક પોલીસ, ગ્રામ રક્ષક હોય ને, અંધારામાં ભગવાનને ઉભેલા જોયા હોય, 3 રસ્તા 4 રસ્તા ઉપર ભગવાન ઉભા રહી જતા હતા રાત્રિના સમયમાં, અને ઓલો નીકળે રાઉન્ડ ઉપર, પોલીસ જોવે કોણ ખડા હોય, હાથમાં ભાલો હોય અને ખાચ દઈને ભગવાનના શરીરમાં ઠોકી દે, અંદર જેને ભાલો બહાર આવે ત્યારે શું હોય? લોચા હોય અને ભગવાન ખડા હોય. એ વાત જુદી છે કે પ્રભુના અતિશય હોય છે કે જેના કારણે પ્રભુના દેહ ઉપર પાછી રૂઝ થોડાક જ સમયમાં આવી જાય. પણ મારે એ કહેવું છે, ભગવાન ક્યારેય અપેક્ષા રાખતા નથી કે આજે મને આ થયું માટે મને હવે આ મળે, આજે મારું ગળું બેસી ગયું છે તો આજે મને પારણામાં ઉકાળો મળી જાય તો કેટલું સારું. આમાં લખ્યું છે, બીમારીની અંદર ઉણોદરી કરવી જોઈએ. મેડિકલ સાયન્સ, મને યાદ છે ગચ્છાધિપતિ પાસે એક પેશન્ટ આવ્યો હતો, કેન્સરનો પેશન્ટ હતો, 3rd સ્ટેજનો હતો, અને મહારાજે એમને કીધું કે તમને જો થઈ શકતું હોય ને તો ઉપવાસ કરો. આપણને એમ વિચાર આવે કે આવી ગરમ કેન્સરની ટ્રીટમેન્ટ ચાલતી હોય, અને એમાં મહારાજ કે બધી ટ્રીટમેન્ટ બંધ કરો, એક બાજુ ઉપવાસ ચાલુ કરો, બીજી બાજુ મહારાજ કે ઠંડા પીણા પીવાના બંધ કરો, ફ્રૂટ જ્યુસ લેવાના બંધ કરો, અને ત્રીજી બાજુ એસીમાં બેસવાનું બંધ કરો. એમ લાગે કે આપણા આ ગચ્છાધિપતિ અને જીવતા જાગતા આગમ હતા. આચાર્યનો ચોથો ઉદ્દેશ, જયારે ગઈકાલે વાંચતો તો મને વારંવાર ગચ્છાધિપતિની યાદ આવે, કારણ કે બાજુમાં બેસીને ઘણી વાર સાંભળ્યું છે, મહારાજ જે ટ્રીટમેન્ટ કરતા હતા, જયારે પણ રોગ આવે ત્યારે ઉપવાસ પર ચડી જવાનું, જ્વરાદૌ લંઘનમ, આ તો આયુર્વેદનું સૂત્ર છે. ભગવાનને તો ઉપસર્ગ નથી આવવાના, ભગવાન કે છે મને નથી આવવાના, મને કોઈ એવા બીમારી કે રોગ તો નથી જવાનો, છતાં પણ મારે ઉણોદરી તો કરવી જ છે. માટે ભગવાને ક્યારેક 15, ક્યારેક મહિનો, ક્યારેક 1.5 મહિનો, ક્યારેક 2 મહિના, ક્યારેક 3 મહિના, ક્યારેક 4 મહિના, ક્યારેક 5, 25, ને ક્યારેક 6 મહિનાનો ઉપવાસ કર્યા. પ્રભુએ હંમેશા શેનાથી પારણા કર્યા? ખીરથી જ પારણા કર્યા છે.
ખીર અને દૂધપાક કે કોઈ મીઠાઈના પારણા તો બહુ રેર કેસમાં છે. અહીંયા લખ્યું છે ક્યારેક કોદરાથી પારણા કર્યા છે અને ક્યારેક અડદના બાકડા.